ધાનેરા પોલીસ મથકે આજે સવારે પોલીસ જવાનોએ ધ્વજને સલામી આપી હતી. ધાનેરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બીવી પટેલે ધાનેરા પોલીસ મથકે ધ્વજવંદન કરાવ્યું હતું. ધાનેરાના પોલીસ જવાનો તેમજ હોમગાર્ડે ભારત દેશના રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી હતી. ધાનેરા પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરીના કર્મચારીઓએ ભારત દેશના નારા સાથે આજે 75મા આઝાદી પર્વની ઉજવણી કરી હતી, જે અંતર્ગત ધાનેરા મામલતદાર કચેરીના નાયબ મામલતદાર ધીરુભાઈ ખડવીએ ધ્વજવંદન કરાવ્યું હતું અને ઉમંગ અને ઉત્સાહ સાથે સરકારી કર્મચારીઓ તેમજ બાળકોએ તિરંગાને સલામી આપી હતી. ધ્વજવંદન સમારોહ ધાનેરાની ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે પણ યોજાયો હતો. આ ધ્વજવંદન કાર્યક્રમમાં ધાનેરા પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કરે ધ્વજવંદન કરાવ્યું હતું. ધ્વજવંદનના સમયને અનેરો માહોલ જામ્યો હતો. પોલીસ જવાનોની હુંકાર અને દેશભક્તિના નારાઓએ માહોલને ગુંજવ્યો હતો. આજે ડીબી પારેખ હાઈસ્કૂલમાં ભારત દેશનો તિરંગો લહેરાતા વાતાવરણ રોમાંચભર્યું થઈ ગયું હતું. ભારત દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર તમામ વીર સપૂતોને યાદ કરી ભારત માતાના નાદ સાથે ઉજવણી થઈ હતી. થી આગળ સુરાજ તરફ આપણે વધવાનું છે અને લોક ભાગીદારી થકી આ શક્ય બનશે. તો આપણે સૌ પણ આપણા રાષ્ટ્ર નિર્માણમાં અગત્યની ભૂમિકા ભજવી શકીએ છીએ. બધાને હું વિનંતી કરું છું કે પોતે પોતાના તરફ થઈ શકતું યોગ્ય યોગદાન સુરાજ્ય તરફ અને દેશની પ્રગતિમાં આપે. આપણે છેલ્લા બે વર્ષથી કોરોના સામેની જે જંગ લડી રહ્યા છીએ તેમાં આ જે લોક ભાગીદારી છે તેનું ઉત્તમ ઉદાહરણ આપણને મળ્યું છે. લોકોએ ખૂબ જ મજબૂતાઈથી આ લડાઈનો સામનો કર્યો છે આ બીમારીનો, અને એમાં આપણા જે કોરોનાના સેનાનીઓ છે તેમણે પણ ઉત્તમ યોગદાન આપ્યું છે. આ ઉપરાંત આપણા સમાજના આગેવાનો શ્રેષ્ઠીઓ એમનું પણ યોગદાન યાદ કરવાનો આજે ઉત્તમ સમય છે. કોરોના કાળ દરમિયાન પોતાની ફરજ દરમિયાન સારી સેવા આપનાર અલગ અલગ વિભાગના કર્મચારીઓને આજના પાવન દિવસે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં કોરોનાના વોરિયર્સ તરીકે આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ સાથે આંગણવાડી મહિલા કર્મચારીઓની કામગીરીને લઈ આજે તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય નથાભાઈ પટેલ, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા ઉપપ્રમુખ આશાબેન પટેલ, વસંતભાઈ પુરોહિત સહિત ધાનેરાના આગેવાનો સહિત બાળકો ઉત્સાહભેર હાજર રહ્યા હતા.